રાજકોટમાં વધુ એક ભોંગડા પર બાંધેલી દુકાનોનો ભાગ ધસી પડ્યો. લોટરી બજારમાં દુકાનોના તળિયા બેસી ગયા. લોટરી બજાર વોંકડા પર વર્ષોથી બાંધવામાં આવેલી છે. લોટરી બજારની આ દુકાનો 1995ની સાલમાં વોંકડા પર બનાવવામાં આવેલી છે. હાલ વોંકડા પર બાંધેલા સ્લેબ જર્જરિત થઈ ગયા છે, જેથી આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? લોટરી બજારમાં વોંકડા પર બાંધેલી દુકાનનું તળિયું ધસી જતા રાજકોટ મહાનગરપાલિકાની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી. આ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સાથે વાત કરતા વેપારીએ જણાવ્યું કે આ દુકાન 1995માં વોંકડા ઉપર બની છે. હાલ દુકાનનું તળિયું ધસતા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે, કારણ કે 2 મહિના પહેલા સર્વેશ્વર ચોક ખાતે આ રીતે વોંકડા નજીકની દુકાનની આસપાસનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પણ રાજકોટની આ વિસ્તારની વાત અલગ છે. અહીં લોટરી બજાર નજીક જ્યુબિલીની શાક માર્કેટ આવેલી છે, જેમાં રોજ 20-25 હજાર લોકોની અવરજવર છે. જો આવી સ્થિતિમાં કંઈ થાય તો મોટી જાનહાનિ થઈ શકે એમ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે હાલ મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ વિસ્તાર પણ વોંકડા પર છે. રાજકોટ મહાનગરપાલિકા યોજના બનાવીને આ વિસ્તારના વોંકડા પરનું કઈ રીતે નિરાકરણ આવે તેની યોજના બનાવવામાં આવશે. આપણે જે અત્યારે પ્રથમ અમે સ્ટેટમેન્ટ આપ્યું કે આ વોંકડા ઉપર છે, હવે જણાઈ રહ્યું છે કે આ જે બાંધકામ છે એ કદાચ જમીન ઉપર જ છે, વોંકડા ઉપર નથી. એટલે આપણે આનો ડિટેલ એક ટેકનિકલ સ્ટ્રક્ચરલ અને જે બી આપણે કરવાનું રહે એ અમી જેટલી હમણાં આપણે કરી લેશું. હું એ જ કહું છું કે ભયગ્રસ્ત માહોલની કોઈ પેલી આવશ્યકતા નથી. આપણે આ વસ્તુ જાણીએ છીએ, પણ ખોટું એક સ્કેર પેદા કરીને આખો આખી બજાર બંધ કરી દેવી એ બી અત્યારે વ્યાજબી નથી લાગી રહ્યું. આપણે સ્ટ્રક્ચરલ માણસને બોલાવી લેશું અને જો જરૂર લાગશે તો આપણે અંતિમ તબક્કામાં બીજા કોઈ નિર્ણય લેશું. લોટરી બજારમાં 6 દિવસમાંના ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ વાન અને ફાયરોના જવાના સાથે ઘટના સ્થળે પહોંચી. ડેપ્યુટી કમિશનર રવિ પટેલ સાહેબ, સિટી એન્જિનિયર કોટક સાહેબ સાથે ઘટના સ્થળે પહોંચી. હાલની તકે કોઈ જાનહાની થયેલ નથી અને આગળની કાર્યવાહી 100% બન્યો છે બનાવ, પણ ઓલરેડી અત્યારે અમે સ્થળ ઉપર છે, અત્યારે કોઈ જાનહાની નથી. ઓલરેડી અત્યારે વોંકડા ઉપર જે દુકાન છે એ બેસી ગઈ છે અને 4-5 લાદી ખૂણાનો ભાગ છે એ બેસી ગયો છે અને આગળની